વિદ્યાર્થી મિત્રો હું છું યોગેશ પરમાર આપણે આ ચેનલ નેસ્ટ એસબીઆઈ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 સુધીનો અભ્યાસ કર્યો બરાબર જેમાં 1.4 માં વિપુલ દર્શિતા પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરી છે આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 શરૂ કરવાનું છે પરંતુ એ પહેલા અહીંયા કેટલાક સૂત્ર મેં લખેલા છે કે જેનું સાદરૂપ કઈ રીતે અપાતું હોય તે આપણે પહેલા જોઈએ પહેલું સૂત્ર શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં a અને b તો એનો મતલબ શું થાય તો વર્ગમૂળમાં a અને b હોય તો આ બંનેને લાગુ પડે a અને b બંનેને તમને કોઈ સંખ્યા આપી હોય દાખલા તરીકે વર્ગમૂળમાં 3 × 4 આવું આપેલું હોય તો આનો મતલબ એમ થાય કે વર્ગમૂળ 3 × 4 આવી રીતના મતલબ થતો હોય છે બરાબર એ જ રીતના ભાગાકાર માટે પણ એવું સૂત્ર આપેલું છે બરાબર આ વર્ગમૂળ જે આખા માટે લાગુ પડેલું છે અહીંયા તો શું થાય તો બંનેને લાગુ પડે વર્ગમૂળ a અને વર્ગમૂળ b તમને કોઈ સંખ્યા આપે તો વર્ગમૂળમાં 5/3 બરાબર તો શું થાય વર્ગમૂળ 5/3 હવેનું જે સૂત્ર છે કે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b બરાબર a માઇનસ b વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર હોય લખું તમને કદાચ યાદ આવશે x વત્તા a અને x ઓછા a બરાબર શું થાય તો x નો વર્ગ માઇનસ a નો વર્ગ અથવા a b વાળા સ્વરૂપમાં લખું તો શું થાય a પ્લસ b a માઇનસ b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ યાદ આવે છે આ સૂત્ર જે આઠમા માં આપણે શીખી ગયા કે અહીંયા એક એક ને એક જ સંખ્યા હોય a અને b a અને b માત્ર તફાવત કેટલો હોય એક વખત પ્લસ હોય બીજી વખત માઇનસ હોય અને બંને ગુણાકાર થી જોડાયેલા હોય તો એના માટેનું સૂત્ર શું લાગુ પડે એનો વર્ગ માઇનસ b નો વર્ગ અને આનો કોઈ સાદું કઈ રીતે આપી શકાય કે આ એ આ બંને સાથે ગુણશો આ b ને આ બંને સાથે ગુણશો તો પ્લસ માઇનસ જે ઉડતા હશે વચ્ચેના બે પદ ઉડી જશે અને છેલ્લું પદ આપણને અહીંયા મળશે એવી જ રીતે તમને અહીંયા આપ્યું છે પણ વર્ગમૂળ આપ્યું છે બરાબર વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ b અને વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ b તો અહીંયા શું થાય વર્ગમૂળ a નો વર્ગ શું થાય વર્ગમૂળ a નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં b નો વર્ગ પરંતુ અહીંયા વર્ગમૂળ અને વર્ગ બે ઉડી જાય જે આપણે આગળ જોઈ ગયા તો અહીંયા આવશે a માઇનસ b એટલા માટે તમને a માઇનસ b આપેલું છે ત્યારબાદ ચોથા સૂત્રમાં પણ એ જ રીતનું છે પણ ત્યાં માત્ર ફેર શું પડે છે કે એક સંખ્યાને તો વર્ગમૂળ વાળી લીધેલી છે જ્યારે બીજી સંખ્યાને વર્ગમૂળમાં લીધેલી નથી એટલે કે a અને વર્ગમૂળમાં b બંનેનો સરવાળો અને a માઇનસ વર્ગમૂળમાં b તો આ સૂત્રમાં પણ એવું જ થશે કે બીજી સંખ્યા જે વર્ગમૂળમાં આપેલી છે બરાબર એ વર્ગમૂળમાં એનો વર્ગ થાય એટલે આ રીતનું બનશે સૂત્ર એનો વર્ગ માઇનસ વર્ગમૂળ b નો વર્ગ આનું સાદરૂપ તમે આપશો આ a છે એને આખા કૌંસ સાથે ગુણો વર્ગમૂળ b ને આખા કૌંસ સાથે ગુણો એટલે વચ્ચેનો પદ બંને ઉડી જશે અને આવું બનશે વળી પાછું આનું સાદરૂપ આપશો એટલે a નો વર્ગ માઇનસ અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે વધશે b બરાબર છે ત્યારબાદ પાંચમા માટે જુઓ તો ત્યાં શું આવ્યું જુઓ વિદ્યાર્થી મિત્રો a વત્તા વર્ગમૂળ b અને c વત્તા વર્ગમૂળમાં d હવે એનું સાદરૂપ હું તમને અહીં આપું છું કારણ કે ઉપરના જે હતા બરાબર એ બધા સામાન્ય સૂત્ર હતા જે આગળ આવી ગયા છે x વત્તા a વત્તા b અને ઓછા b વાળા સૂત્ર છે બરાબર કે જે વર્ગ વાળા સ્વરૂપમાં લખી શકાય પરંતુ અહીંયા બંનેનો ગુણાકાર છે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b ઇન્ટુ વર્ગમૂળ c વત્તા વર્ગમૂળમાં d બરાબર અહીંયા આ વર્ગમૂળ a ને વર્ગમૂળ a ને આખા કૌંસ સાથે ગુણો તો વર્ગમૂળ c વત્તા વર્ગમૂળ d વત્તા આ વર્ગમૂળ b ને આખા કૌંસ એટલે કે વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d બરાબર આ વર્ગમૂળ a અને વર્ગમૂળ c એટલે આને આપણે લખી શકે વર્ગમૂળમાં ac વત્તા વર્ગમૂળ a અને વર્ગમૂળ d એટલે શું લખાય વર્ગમૂળમાં ad વત્તા વર્ગમૂળ b અને c એટલે કે વર્ગમૂળમાં bc વત્તા વર્ગમૂળ b અને d એટલે કે વર્ગમૂળમાં bd અને આવું શા માટે કર્યું છે આપણે આગળ પહેલું સૂત્ર જોઈ ગયા કે બંનેના વર્ગમૂળ હોય તો બંને અલગ અલગ રીતે પણ તમે ગુણાકારમાં લખી શકો ત્યારબાદ આ સૂત્ર જે છે એ પણ તમે આગળના ધોરણમાં શીખી ગયા આ સૂત્ર મુજબ
x y નો વર્ગ હોય તો સાદુરૂપ શું આપો તમે પહેલા પદ નો વર્ગ એટલે કે x નો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ બીજા પદ નો વર્ગ બરાબર એ જ રીતે તમને અહીંયા પૂછે કોણ તો વર્ગમૂળમાં a વર્ગમૂળમાં b નો વર્ગ એટલે કે પહેલા પદ નો વર્ગ વર્ગમૂળમાં a નો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એટલે કે વર્ગમૂળમાં a અને b સાથે લખી લઉં છું બીજા પદ નો વર્ગ એટલે વર્ગમૂળમાં b નો વર્ગ અહીંયા વર્ગ વર્ગમૂળ બે કૂડી જશે તો વધે શું a 2 વર્ગમૂળમાં ab અહીંયા પણ વર્ગ વર્ગમૂળ કૂડી જાય તો શું વધે b જો આવું સૂત્ર મળે a 2ab 2 વર્ગમૂળમાં ab b આના પછીનું સાતમું છે પણ એ મુજબનું જ છે બરાબર માત્ર ફેર ક્યાં પડે છે અહીંયા થોડું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ આવશે વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળમાં b નો વર્ગ હોય તો a માઇનસ 2 વર્ગમૂળમાં ab પ્લસ b બરાબર આ રીતના અહીંયા સૂત્ર અહીંયા મળે છે તો આ સૂત્રના આધારે તમને ખ્યાલ આવે કે જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે આવા બધા સૂત્રની આપણે જરૂર પડશે ફરીવાર ધ્યાન આપો વર્ગમૂળની અંદર બે સંખ્યાનો ગુણાકાર હોય બરાબર તો એ બંનેને વર્ગમૂળ મળે વર્ગમૂળની અંદર બે સંખ્યાનો ભાગાકાર હોય તો એ બંનેને વર્ગમૂળ મળે આ સૂત્ર આપણું સાદું સૂત્ર છે જે અહીં આગળ લખ્યું હતું કે a વત્તા b અને a ઓછા b હોય તો એનો વર્ગ માઇનસ b નો વર્ગ a વત્તા b અને a ઓછા b બરાબર એનો વર્ગ માઇનસ b નો વર્ગ આના આધારે તેનું સાદુરૂપ અહીંયા આપેલું બંને માટે જ રીતનું સૂત્ર લાગુ પડશે બરાબર તો આગળ હવે જોઈએ હજુ પણ એક રીત જે સમજાવવાની છે મારે તમને કે સંખ્યા રેખા ઉપર વાસ્તવિક સંખ્યામાં કઈ રીતે દર્શાવી શકાય તે આપણે હવે જોઈએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક એવી રચના કે ધન વાસ્તવિક સંખ્યા a માટે વર્ગમૂળ a ને ભૌમિતિક રીતે મેળવવાની રચના છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા તમને આપવામાં આવે બરાબર દાખલા તરીકે 13 આપે 12 આપે 5 આપે 8 આપે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા તમને આપે અને એને વર્ગમૂળમાં કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવે બરાબર દાખલા તરીકે 9.3 નો એક દાખલો આપેલો છે સાધ્ય આગળના સાધ્યમાં જોશું આપણે પણ એની માટે આ પ્રમાણિત એ લઈને આપણે જોઈએ તો એ સંખ્યાને સંખ્યા રેખા ઉપર તમે કેમ દર્શાવો છો આગળ જ્યારે આપણે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 થી લઈને વર્ગમૂળ 5 સુધીની સંખ્યાઓને દર્શાવતા સંખ્યા રેખા ઉપર એ રીત પણ અલગ હતી અહીંયા પણ થોડી અલગ રીતે આપણે સંખ્યાઓને દર્શાવવાની છે એક બીજી વસ્તુ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા મેં રચનાના મુદ્દા પહેલા લખી લીધા છે અને રચના દોરવા માટેની જગ્યા અહીં મેં રાખેલી છે પરંતુ પરીક્ષામાં અથવા તમારી ફેર નોટમાં કે તમે જ્યારે રચના દોરતા હોય ત્યારે તમારે પણ આ જ રીતે કરવાનું છે કે રચના પહેલા દોરવાની છે ત્યારબાદ એના મુદ્દા લખવાના છે એવું ક્યારેય નહીં બને કે પહેલા તમે મુદ્દા લખો અને પછી રચના દોરો એવી રીતના રચના દોરાતી નથી રચના કઈ રીતે દોરે તો પહેલા રચના ત્યારબાદ એના મુદ્દા બીજું કે આના જેવી રચનાઓ જે છે એ આગળ આપણે સાધ્યમાં પણ આપણે જોવાના છે એક દાખલો આવશે 9.3 વાળો વર્ગમૂળનો તો ચાલો અત્યારે સાથે સાથે તૈયાર થઈ જાઓ એક બુક સાથે પેન્સિલ સ્કેલ અને બધી સામગ્રી લઈ અને રચના પણ તમે સાથે સાથે દોરજો બરાબર જોઈએ સૌપ્રથમ અહીંયા મેં કિરણ દોરેલો છે જે પહેલો મુદ્દો છે આપણો કે કિરણ એ એક્સ લો તો મેં ઓલરેડી એક કિરણ અહીંયા એ એક્સ દોરેલું છે તમે પણ દોરજો સાથે સાથે દોરતા રહેજો વિદ્યાર્થીઓ હવે શું કીધું છે કે AB બરાબર A આપણને કોઈ સંખ્યા આપેલી નથી A સ્વરૂપમાં આપેલી છે જો AB બરાબર કોઈ પણ સંખ્યા આપી હોય તો તેટલું માપ લેવાનું સ્કેલની મદદથી ફોર એક્ઝામ્પલ અહીં AB બરાબર 9.3 આપ્યા હોત કેટલા આપ્યા હોત 9.3 તો A થી B સુધી હું 9.3 લે તો અહીંયા મને એવું કઈ માપ નથી આપ્યું એટલે હું સીધું B મૂકી દઉં છું અને આ જે માપ છે એ કેટલું હશે A જેટલું એટલે કે આપણી સંખ્યા છે જો તમને 9.3 આપ્યો તો 9.3 માપી અને B ત્યાં લેવાનો છે એટલે AB બરાબર A એકમ થાય તેવું બિંદુ B કિરણ AX ઉપર લેવાનું કિરણ AX ઉપર બિંદુ B એવું લેવાનું છે કે જેથી AB બરાબર આપણી સંખ્યાનું માપ થાય A છે એટલે માટે A જો 9.3 હોત તો 9.3 ત્યારબાદ ત્રીજો મુદ્દો BC બરાબર 1 એકમ થાય તેવું બિંદુ C કિરણ BX ઉપર લેવાનું વિદ્યાર્થી મિત્રો અહીંયા B છે કિરણ AX આપણને આપેલું છે તો B થી C તો અહીંયા કોઈ બિંદુ C લેવાનું છે પરંતુ કેટલું તો કે BC નું માપ 1 એકમ થાય
તો અહીંયા હું બિંદુ C લઈ લઉં છું ખરો પણ આ મે માપેલું હોવું જોઈએ સ્કેલની મદદથી તમે માપજો 1 એકમ કેટલા એકમ વિદ્યાર્થી મિત્રો 1 એકમ ફરીવાર ધ્યાન આપો કિરણ AX દોરી આપણે AB દોર્યું જ્યાં AB બરાબર A જેટલું માપ રાખેલું હતું આપેલી સંખ્યા જેટલું પછી તો કે BC દોરવાનું છે તો BC કેટલું રાખવાનું છે 1 સેન્ટીમીટર અથવા તો 1 એકમ બરાબર હવે રેખાખંડ AC નું મધ્યબિંદુ P મેળવો તમને અંદર છે મધ્યબિંદુ કઈ રીતે મેળવો પરંતુ અઘરું નથી આપણે આઠમામાં આવી રચનાઓ જોઈ કે મધ્યબિંદુ મેળવવાની પણ હું તમને યાદ કરાવી દઉં કે અહીંયા હું એક AC દોરું છું AC બરાબર આ આપણો AC રેખાખંડ છે મધ્યબિંદુ મેળવવા માટે સરળતાથી એક જ રીત છે કે જે કોઈ રેખાખંડ આપેલો છે આ રેખાખંડના માપ જેટલી અથવા તેના કરતા અડધી કોઈ પણ રીતે દોરી શકાય તેના જેટલી રાખો તો પણ ચાલશે તો મોટો લંબદ્વિભાજક મળશે તેનાથી અડધી રાખો તો નાની રીતે નાની ચાપ મળશે બરાબર પણ લંબદ્વિભાજક તો જે સ્થાને મળશે ત્યાં જ મળશે મધ્યબિંદુમાં તો એક રેખાખંડ આપેલો છે AC આનું મધ્યબિંદુ મેળવવું હોય તો AC કરતા જે ત્રિજ્યા છે AC એના કરતા અડધા અથવા અડધા થોડીક વધારે ત્રિજ્યા ગોઠવવાની છે પરિક્રમા શેમાં વિદ્યાર્થી મિત્રો પરિક્રમા ત્યારબાદ A ને કેન્દ્ર લેવાનું એક ચાપ ઉપર અને નીચે પાડવાનું તો તમને શીખવાડું છું એ ઉપર કેન્દ્ર અમારો અંગૂઠો છે જો પરિકર નિર્ણય હોય અને આ પેન્સિલ હોય તો એને કેન્દ્ર નું આમ ચાપ દોરા ઉપર એવી રીતની અને એ જ રીતની ચાપ મને ક્યાં મળશે નીચે એવી રીતનું અહીંયા સી ને કેન્દ્ર લેવાનું જો ત્રિજ્યા નથી બદલાવાની વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આપણે ત્રિજ્યા બદલાવતા નથી સી ને કેન્દ્ર લો એટલે ચાપ બરાબર અહીંયા મળશે અને અહીંયા નીચે મળશે આ બંનેને જોડી દો તો અહીંયા મળશે એ લંબ દ્વિભાજક નું જે છેદે આપણે રેખાખંડ ને બરાબર ત્યાં આપણે મધ્યબિંદુ કહેતા હોઈએ છીએ ઘણીવાર એવું પણ બનશે કે ઉપર નીચે બંને ચાપ ન પડો ખાલી એક જ પાડશે તો ચાલશે અહીંયા એવી રીતે તમે દોરી શકો તો શું કરવાનું છે આપણે કે રેખાખંડ AC નું મધ્યબિંદુ મેળવવું છે તો રેખાખંડ AC એટલો માપનો છે આપણી સંખ્યા વત્તા 1 આપણી સંખ્યા છે 10 વત્તા 10 વત્તા 1 એટલે 11 થાય 11 ને અડધા હું લઈ લો તો 5.5 તો પરિકરને 5.5 ઉપર ગોઠવી અને A અને C ની ઉપર ચાપ પાડવાનું અહીંયા આપણે એવું કઈ માપવું ન હોય ડાયરેક્ટ દોરવા માંડવું તો શું કરવાનું પેલા AC જેટલું પરિકર હોય એને ડાયરેક્ટ અડધું લઈ લેવાનું અડધું થોડું વધારે રહે અથવા થોડું ઓછું રહે તો પણ ચાલે તો હું શું કરું એને કેન્દ્ર લઈને એક ચાપ દોરું C ને કેન્દ્ર લઈને એક ચાપ દોરું અને બંને એકબીજા છેદે ત્યાં હું નામ આપી દઉં છું P આ ચાપ હું દોરવા માટે આવી રીતના કરીશ એને કેન્દ્ર લઈ અહીંયા ઉપર ચાપ મળશે C ને કેન્દ્ર લઈ ઉપર ચાપ મળશે અને આ બંનેને હું જોડી દઉં બરાબર આ તમે દોરજો વિદ્યાર્થી મિત્રો પરિકરથી તો એને જો તમે જોડશો તો આવી રીતનું મળશે આમ પી બરાબર લંબ દ્વિભાજક એક બીજાનો ચાપ છેદ છે ત્યાર શું કર્યું મેં આ મધ્યબિંદુ પી મેળવ્યું કોનું મધ્યબિંદુ પી મેળવ્યું મેં AC કયા રેખાખંડ નું AC કઈ રીતે મેળવ્યું તો કે AC જેટલું માપ હતું એનાથી અડધું માપ લીધું એને કેન્દ્ર લઈને એક ચાપ દોરી ઉપર C ને કેન્દ્ર લઈને એક ચાપ દોરી અને એ બંને એક બીજાનો છેદ એમાંથી એક લંબ દ્વિભાજક દોરો જે આપણા રેખાખંડ ને છેદે ત્યાં નામ શું આપી દીધું વિદ્યાર્થી મિત્રો પી શું નામ આપ્યું છે પી હવે શું કરવાનું છે હવે આપણે આની કઈ જરૂર નથી હવે આપણે અર્ધવર્તુળ દોરવાનું પણ કોને કેન્દ્ર લેવાનું પી ને પી ને કેન્દ્ર લો એટલે એપી જેટલી ત્રિજ્યા અથવા પીસી જેટલી ત્રિજ્યા બે સરખી જશે કારણ કે મધ્યબિંદુ છે ને એપી જેટલો ભાગ અથવા પીસી જેટલો ભાગ લે અહીંયા પરિકર ની અણી કેન્દ્ર એટલે પરિકર ક્યાં રાખવાનું પી ઉપર અને તમે જો ચાપ દોરશો અર્ધવર્તુળ દોરશો એ અર્ધવર્તુળ તમારું સી સાથે મળવું છે બરોબર છે તો આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો પી ને કેન્દ્ર લીધું એપી જેટલી ત્રિજ્યા એટલે કે પીસી જેટલી ત્રિજ્યા બે સરખી છે ત્રિજ્યા લઈ પી ને કેન્દ્ર લઈ અહીંથી એક અર્ધવર્તુળ દોર્યું છે જે આપણને ક્યાં છેદે છે સોરી જે અર્ધવર્તુળ એ અને સી ઉપર પસાર થાય છે અને કેન્દ્ર એનું કયું છે પી છે ત્યારબાદ રેખાખંડ એસી પર બી આગળ લંબ દોરો જે અર્ધવર્તુળ ને ડી માં છેદે વળી પાછો લંબ દોરવાનો છે આપણે બરાબર ક્યારે રેખાખંડ ઉપર ક્યારે રેખાખંડ ઉપર એસી રેખાખંડ ઉપર તો આ એસી રેખાખંડ છે જ્યાં તમારો બી આગળ એટલે અહીંયાથી લંબ દોરવાનો છે લંબ એટલે 90 નો ખૂણો બને બરાબર જે આપણે અહીંયા જોઈ લે કઈ રીતે 90 નો ખૂણો બને અહીંયા જો બી હોય અને અહીંયા આપણે ચાપ છે દાખલા તરીકે અહીંયા મારે 90 નો ખૂણો દોરવો છે તો હું શું કરું અનુકૂળ ત્રિજ્યા અનુકૂળ એટલે કોઈ પણ માપ 2 સેન્ટીમીટર રાખો અથવા 1.5 રાખો બી ને કેન્દ્ર લઈને એક ચાપ દોરું એ અહીં છેદે બરાબર આવી રીતે અર્ધવર્તુળ ચાપ દોરું ત્યારબાદ આ છેદે છે ત્યાં કેન્દ્ર રાખો ત્રિજ્યા નહીં બદલાવાની 2 સેન્ટીમીટર રાખી હોય તો 2 જ રાખવાની
2.5 રાખ્યું તો 2.5 જ રાખવાની અને 1.5 હોય તો 1.5 જ રાખવાની. તો અહીંયા કેન્દ્ર લીધું, એક અર્ધવર્તુળ ચાપ દોરી, અહીંયા છેદે છે ત્યાં કેન્દ્ર લઈને બીજી ચાપ દોરો, અહીંયા ફરી પાછું કેન્દ્ર લઈને ત્રીજી દોરો, અહીંયા વારાફરતી કેન્દ્ર ચોથી અને પાંચમી દોરો, અને આ બંને આવી રીતના લંબ દોરશો તો આ લંબ આવી રીતના મળશે. અથવા તમે ડાયરેક્ટ કોણ માપકની મદદથી પણ 90 નો ખૂણો સીધો દોરી શકો જે અહીંયા લંબ દર્શાવે છે. હવે આ બધી ચાપ હું અહીંયા દોરતો નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમે દોરજો એટલે આવી રીતના મળશે લંબ તમને બરાબર, જે અહીંયા 90 નો ખૂણો દર્શાવે છે. એટલે શું કીધું હતું, રેખાખંડ એસી ઉપર બી આવેલ લંબ દોરો, જે આપણે દોરેલો છે, જે આપણા અર્ધવર્તુળને ક્યાં છેદે છે, ડી માં છેદે, એટલે અહીં નામ શું આપી દેવાનું છે, ડી. શું નામ આપવાનું છે, ડી. ત્યારબાદ બીડી બરાબર વર્ગમૂળમાં એ, એટલે આ જે માપ મળ્યો ને વિદ્યાર્થી મિત્રો, આ માપ એ વર્ગમૂળ એટલે આપણી સંખ્યા જેટલું હશે, જે કઈ આપણી સંખ્યા હોય એના જેટલું આ માપ તમને જોવા મળે. પરંતુ આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આપણે કેમ દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો, તો બી ને કેન્દ્ર લેવાનું, કોને કેન્દ્ર લેવાનું, બી ને, અને બીડી જેટલી ત્રિજ્યા રાખવાની, કોના જેટલી, બીડી જેટલી, બી ને કેન્દ્ર લે, બીડી જેટલી ત્રિજ્યા રાખો અને એ ચાપ દોરશો એટલે એ ચાપ આમ તમને સંખ્યા રેખા ઉપર અહીંયાથી આમ દોરશો એટલે આવી રીતે આમ ચાપ મળશે અહીંયા બરાબર. તો અહીંયા જે ભાગ મળે છે એ ભાગ કેટલો હશે, એ જેટલો હશે બરાબર, વર્ગમૂળમાં એ જેટલો, સોરી વર્ગમૂળમાં એ જેટલો એ ભાગ તમને જોવા મળશે. તો ફરી વાર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આખી રચના ફરી વાર સમજાવું છું તમને. સૌ પ્રથમ એક કિરણ દોરવાનું છે બરાબર, જેનું નામ આપણે એ એક્સ આપેલું છે. ત્યારબાદ આ કિરણ ઉપર એબી જે માપ લીધેલું છે એ કેટલું, તો કે તમને જે કઈ સંખ્યા આપી છે એના જેટલું, 10 આપી તો 10, એ આપે છે તો એ, 9.3 આપશે આગળ તો 9.3. ત્યારબાદ શું કરવાનું, તો કે બીજું માપ એટલે કે બી હતું, બી થી એક એકમ દૂર સી લેવાનું એની જ રેખા ઉપર, એની જ કિરણ ઉપર. તો ક્યાં આપણે લીધું, એક એકમ એટલે કે બી સી મળી ગયું. ત્યારબાદ શું કરવાનું, તો કે આખું જે એસી માપ હતું એનું મધ્ય બિંદુ પી મેળવવાનું. મધ્ય બિંદુ કઈ રીતે મળે, તો એસી ના એસી કરતા અડધા માપની ત્રિજ્યા લઈ લંબ દ્વિભાજક દોરો એટલે તમને મધ્ય બિંદુ P મળશે. ત્યારબાદ શું કરવાનું છે, P ને કેન્દ્રે અર્ધવર્તુળ દોરવાનું, એટલે P ને કેન્દ્ર રાખી અને તમે અર્ધવર્તુળ દોરશો જે P માંથી, સોરી A માંથી અને C માંથી પસાર થશે. ત્યારબાદ તો એસી ઉપર B આગળ લંબ દોરવાનું, તો અહીંયાથી તમારે લંબ દોરવાનું એટલે કે 90 નો ખૂણો દોરવાનો, જે D એટલે કે જે આપણે અર્ધવર્તુળને ક્યાં છેદે છે, આપણી જે માગેલી સંખ્યા હશે તે અહીંયા આપણે આગળ એ હતું એટલા માટે આપણે એ રાખી બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આગળ આપણે 7.5. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની રચના મુજબ એક સંખ્યા તમને 7.5 માં આપેલી છે, દાખલા નંબર 4. વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા નંબર 1-3 આપણે હમણાં જોઈએ, પરંતુ આ રચનાને લગતો દાખલો છે એટલે પહેલા આ દાખલો કરાવો છે, દાખલા નંબર 4 કે જે રચના આપણે હમણાં જોઈએ એને લગતો જ દાખલો છે, એના જેવો જ છે ટૂંકમાં, એટલા માટે આપણે આ પહેલા કરીએ છીએ જેથી કરીને તમને સરળતાથી સમજાય. ઉપરાંત આપણને ત્યાં એ સંખ્યા આપી હતી, કઈ હતી, એ કોઈ વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યા એ લીધેલી હતી. હું ત્યારે 2-3 વાર બોલ્યો પણ હતો, 9.3 વાળો દાખલો આવે છે, 1.5, તો આ એ દાખલો છે, ચોથો દાખલો. ત્યાં તમને સંખ્યા આપી છે વર્ગમૂળમાં 9.3, આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. તો જેમ આગળ દાખલો ગણ્યો એ જ રીતનો દાખલો થશે, એ જ રીતની રચના થશે, પણ માત્ર શું ફેર પડશે કે તમને અહીંયા માપ આપેલું છે એટલા માપનું દોરવાનું, બાકી બધું આગળ મુજબ બરાબર છે. તો જોઈએ, સૌ પ્રથમ કિરણ એ એક્સ લો, મારી સાથે દોરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કર્યું, કિરણ એ એક્સ જે મેં ઓલરેડી દોરેલું છે તમે પણ દોરો બરાબર. ત્યારબાદ એ બી બરાબર 9.3, મેં તમને ત્યારે કીધેલું કે અહીંયા આપણને એ માપ આપેલું હતું એટલે આપણે એ રાખેલું હતું. હવે અહીંયા 9.3 આપ્યું છે, તો તમારે સ્કેલની મદદથી 9.3 માપવું પડે, એ માપ્યા બાદ તમારે ત્યાં નામ શું આપવાનું છે, અહીંયા બી. તો અહીંયાથી એ અને બી વચ્ચેનું જે માપ છે એ કેટલું છે, 9.3. કેટલું છે વિદ્યાર્થી મિત્રો, એ માપ 9.3, તેવું બિંદુ બી આપણે એ એક્સ ઉપર લીધેલું છે. ત્યારબાદ શું કીધું છે કે બીસી બરાબર 1 એકમ, એ તો આમાં પણ એટલું જ રહેશે બરાબર. તો અહીંયા રાખેલું છે સી, અને બી થી સી નું જે માપ છે વિદ્યાર્થી મિત્રો
એ કેટલું માપ છે 1 એકમ એ પણ તમારે સ્કેલ ની મદદ થી માપવું પડશે એટલે 1 સેન્ટીમીટર લેવાનું રેખાખંડ AC નું મધ્યબિંદુ P મેળવો જે આગળ આપણે જોઈ ગયા કઈ રીતે મળે મધ્યબિંદુ વિચારો જે કે કોઈ પણ રેખાખંડ હોય અહીંયા AC આપો છે તો AC નું મધ્યબિંદુ એટલે કે અહીં AC કેટલો માપ આપેલો છે તો 9.3 વત્તા 1 એટલે કે 10.3 છે આ 0.3 ને થોડી વાર ભૂલી જાઓ ખાલી 10 ના અડધા કરો તો કેટલા થાય 5 બરાબર તો તમારે 5 થી થોડું વધારે રાખવું પડે એટલે કે અડધા થી થોડું વધારે અહીંયા AC માપ હતું એ 10.3 જેટલું થશે 9.3 વત્તા 1 એટલે કે AC થઈ ગયું 10.3 9.3 વત્તા 1 બરાબર તો 10.3 માપ આપેલું છે આનું અડધું કરો 0.3 ને ભૂલી જાઓ 10 ના અડધા કેટલા થાય 5 તો 5 થી થોડું વધારે રાખી શકો બરાબર અથવા તો 10.3 રાખો કોઈ વાંધો નથી પણ એની જે ચાપ છે ઉપર મળશે ચોપડામાં પેજમાં તમારે તકલીફ પડશે એટલે આપણે અડધું રાખતા હોઈએ છીએ તો એને કેન્દ્ર લેવાનું ઉપર ચાપ દોરવાની સીને કેન્દ્ર લેવાનું અને ઉપર ચાપ દોરવાની હવે હું ચાપ નથી દોરતો વિદ્યાર્થી મિત્રો પણ તમે દોરજો એને કેન્દ્ર લઈને આમ ચાપ દોરશો એને લઈને આવી રીતના ઉપર સીને કેન્દ્ર લઈને ઉપર દોરશો તો તમને અહીંયા બંને ચાપનો છેદ તો જે લંબ દ્વિભાજક મળશે બરાબર એ અહીંયા મળશે અને મધ્ય બિંદુ પી દર્શાવે શું દર્શાવે છે આવી રીતના તમને લંબ દ્વિભાજક ત્યાં મળશે આવી રીતની તમને ચાપ મળશે એને કેન્દ્ર લો ત્યારે ઉપર આમ મળશે સીને કેન્દ્ર લો ત્યારે આમ મળશે અહીંયા મળશે P હવે શું કરવાનું યાદ કરો જે AP જેટલી અથવા BC જેટલી ત્રિજ્યા લેવાની કોના જેટલી P ને કેન્દ્ર લેવાનું AP જેટલી અથવા તો BC જેટલી ત્રિજ્યા લઈ અને એક અર્ધવર્તુળ ચાપ દોરવાનું છે જે આપણે દોરીએ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે વ્યવસ્થિત મળશે અહીંયા C ઉપર અને અહીંયા A ઉપર પ્રસાર થતું હોય છે ત્યારબાદ રેખાખંડ AC પર B આગળ લંબ દોરવાનો એ પણ મેં તમને શીખવાડ્યું લંબ કઈ રીતે દોરાય કે 90 નો ખૂણો બરાબર આવી રીતના હોય અહીંયા B હોય તો B ને કેન્દ્ર લેવાનું અનુકૂળ ત્રિજ્યા થી એક ચાપ દોરવાની એટલે અર્ધવર્તુળ ચાપ દોરવાની આ છેદે ત્યાંથી બીજી અહીંયાથી ત્રીજી આ બંનેમાંથી ચોથી અને પાંચમી ચાપ દોરો એટલે 90 નો ખૂણો તમને મળે જેને આપણે લંબ કહેતા હોય એ પણ તમે દોરજો વિદ્યાર્થીઓ તો અહીંયા તમે દોરેલું છે આ લંબ બરાબર અને આ બી જે નામ હતો એ અર્ધવર્તુળ ના છેદે ત્યાં શું નામ આપેલું છે આપણે ડી અહીંયા નામ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો ડી તો અહીં જે તમે નામ આપ્યું ડી તો બી થી ડી નું જે માપ હશે આમાં એ કેટલું હશે 9.3 પરંતુ શેમાં મળશે વિદ્યાર્થી મિત્રો એ વર્ગમૂળ કેટલું મળશે 9.3 અને હવે એ માપ જેટલે તમે જો સંખ્યા રેખા પર દર્શાવવું હોય તમારે અને થોડીક સંખ્યા રકાને આપણે લંબાઈ દઈએ આવી રીતે અહીંયા એક્સ હતો આપણો તો હવે બીડી જેટલી ત્રિજ્યા રાખો બરાબર બીડી જેટલી ત્રિજ્યા રાખો અને આ માપને તમે બે ને કેન્દ્ર લઈ અને ચાપ પાડશો તો એ ચાપ તમારે અહીંયા મળશે તો એ અહીંયા કોઈ બિંદુ નામ આપી દો એક્સ વાય ઝેડ આપણે એમ નામ આપી દઈએ છે એમ બરાબર અહીંયા જે એમ બિંદુ જે છે એ શું દર્શાવે છે તો વર્ગમૂળમાં 9.3 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા તમને આપે પોઈન્ટમાં આપે અથવા તો સાદી સંખ્યા આપે તો પણ તમે એને વર્ગમૂળમાં સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી શકો છો હવે આપણે સ્વાધ્યાય 1.5 ના પહેલા દાખલાથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.5 નો પહેલો દાખલો જોઈએ હવે બરાબર ચોથો દાખલો આપણે પહેલા જોઈ લીધો છે જે આગળ મુજબ હતો એટલા માટે હવે પહેલો દાખલો શું કીધું છે કે આપેલ સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો આગળ પણ આપણે આવું જોઈ ગયા સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ અત્યારે પણ આ પાંચ દાખલા તમને પાંચ રકમ આપેલી છે જે સમય છે અથવા અસમય છે તે જણાવો જોઈએ પહેલો તો 2 માઇનસ વર્ગમૂળમાં 5 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 છે સમય સંખ્યા છે જ્યારે વર્ગમૂળમાં 5 છે એ અસમય સંખ્યા છે અને બંનેનો તફાવત છે એટલે કે બાદબાકી છે એટલા માટે આપેલ સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા જો બંને સમય સંખ્યા હોત તો આપણને સમય સંખ્યા મળત પણ અહીંયા સમય હતું અને આ અસમય હતું ત્યારબાદ 3 વત્તા વર્ગમૂળ 23 માંથી માઇનસ વર્ગમૂળ 23 ને બાદ કરો તો પેલા નું સાદુરૂપ જોઈ લો વિદ્યાર્થી મિત્રો આમ થાય 3 વત્તા વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 તો પ્લસ અને માઇનસ 23 ઉડી ગયા વર્ગમૂળમાં તો વધે શું જવાબમાં 3 જ્યારે 3 એ 7 દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે એટલે બીજામાં જે સંખ્યા છે એ તફાવત સ્વરૂપે આપેલી એ સમય સંખ્યા છે કેવી છે સમય સંખ્યા
બરાબર ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 2 વર્ગમૂળ 7 અને 7 વર્ગમૂળ 7 તો આનું સાદરૂપ પહેલા જોઈએ અહીંયા 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7 તો આ બંને વર્ગમૂળ 7 ઉડી જાય તો વધે શું 2 ના છેદમાં 7 બરાબર કે જે જેના 2 ના છેદમાં 7 નું તમે સાદરૂપ આપો એટલે તમને 7 દશાંશ અભિવ્યક્તિ મળે માટે આ સંખ્યા છે કેવી છે સમમેય સંખ્યા છે સમમેય સંખ્યા બરાબર છે ત્યારબાદ જોઈએ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અહીંયા જો 1 છે ને એ સમમેય સંખ્યા છે જ્યારે વર્ગમૂળમાં 2 અસમમેય સંખ્યા છે તો 1 સમમેય સંખ્યાનો ભાગાકાર અસમમેય સંખ્યા સાથે કરો એટલે તમને અસમમેય સંખ્યા જ મળે છે અસમમેય સંખ્યા બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને છેલ્લું 2 ગુણ્યા પાઈ એટલે કે અહીંયા 2 ગુણ્યા 3.14 15 એમ પાઈ ની તો કિંમત તમે જાણો છો અને તમને આવું ધરાવે છે બરાબર દશાંશ અભિવ્યક્તિ એટલા માટે આપેલ સંખ્યા છે એ પણ કેવી છે અસમમેય છે સંખ્યા છે બરાબર તો જોયું આપણે શું પહેલામાં આપી અસમમેય સંખ્યા બીજામાં સમમેય સંખ્યા ત્રીજામાં પણ સમમેય સંખ્યા ચોથામાં અસમમેય અને પાંચમાં પણ અસમમેય સંખ્યાઓ હવે જોઈએ આગળ દાખલા નંબર 2 તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 શું કીધું છે કે સાદરૂપ આપો એવી ચાર સંખ્યાઓ ચાર રકમ તમને અહીંયા આપવામાં આવી છે જ્યારે આપણે વિડિયોની શરૂઆત કરી ત્યારે મેં તમને કેટલાક સૂત્ર વિશે માહિતી આપી હતી એમાંથી કેટલાક સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીશું જોઈએ પહેલો દાખલો 3 વત્તા વર્ગમૂળ 3 અને 2 વત્તા વર્ગમૂળ 2 તો આ બંનેનો ગુણાકાર છે તો બે કૌંસનો ગુણાકાર હોય તો આપણે શું કરીએ તો પહેલી સંખ્યા 3 ને કોમન લઉં છું એની સાથે આખો ગુણાકાર બીજો કૌંસ આખો ગુણાકારમાં તો 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા બીજી સંખ્યા કેટલી હતી વર્ગમૂળમાં 3 એની સાથે કોનો ગુણાકાર બીજા કૌંસનો 2 વત્તા વર્ગમૂળમાં 2 આનો મતલબ એમ કે આ 3 ને આ બંને સાથે ગુણવાના છે ઉપરાંત આ વત્તા વર્ગમૂળ 3 ને આ બંને સાથે ગુણવાના છે સાદરૂપ આપો તો શું થાય 3 ગુણ્યા 2 પહેલી સંખ્યા છે 3 2 6 વત્તા 3 ગુણ્યા વર્ગમૂળ 2 જો એક આગળ વર્ગમૂળ આપેલું છે બીજા આગળ નથી તો જેને આમ નામ જ રાખવામાં આવશે 3 વર્ગમૂળમાં 2 વત્તા અહીંયા પણ એવું જ છે જો વર્ગમૂળ 3 છે પરંતુ 2 નથી તો આ બંનેનો ગુણાકાર શું થાય તો 2 વર્ગમૂળમાં 3 મેં 2 ને આગળ લખેલા છે વત્તા અહીંયા બંને આગળ વર્ગમૂળ છે જો તો અહીંયા વર્ગમૂળ છે અહીંયા પણ વર્ગમૂળ છે 3 2 તો કેટલા થાય વર્ગમૂળમાં 6 ફરીવાર ધ્યાન આપો પહેલા 3 2 6 આ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 6 હવે તમે જો તો આમાં અહીંયા વર્ગમૂળ 3 છે અહીંયા વર્ગમૂળ 2 છે તો આ સજાતીય પદો નથી આ વર્ગમૂળ 6 છે પણ આ પણ સજાતીય પદ નથી તો આનો જવાબ આ જ રીતના રાખવામાં આવશે કે જેથી કરીને આગળ સરવાળો થતો નથી બીજી સંખ્યા જોઈએ 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 ઓછા વર્ગમૂળ 3 આપણું સૂત્ર યાદ કરો x વત્તા y અને x ઓછા y સ્વરૂપે બરાબર તો અહીંયા શું થઈ ગયું 3 વત્તા વર્ગમૂળ 3 અને 3 ઓછા વર્ગમૂળ 3 હોય તો આને તમે આમ લખી શકો 3 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ કારણ કે પહેલી સંખ્યા છે 3 આપી છે x ના સ્થાને બીજી સંખ્યા છે y ના સ્થાને વર્ગમૂળ 3 આપેલી બંનેની બાદબાકી કરો અને વર્ગમાં મૂકો તો આપણું સૂત્ર મળે તો 3 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 3 નો વર્ગ થાય 9 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય 3 તમને ખ્યાલ છે કે વર્ગ અને વર્ગમૂળની નિશાની બે ઉડી છે એટલે 3 પડી આવે તો 9 માંથી 3 જાય તો વધે કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 વધે છે કેટલા વધશે અહીંયા 6 બરાબર છે જોઈએ દાખલા નંબર 3 માટે અહીંયા પણ સૂત્ર તમને આગળ આવી ગયું છે x વત્તા y આખા કૌંસનો વર્ગ હોય તો શું થાય પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવી સાદું રૂપ તો પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર તો વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય 5 વત્તા અહીંયા 5 2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 10 એટલે કે વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય વર્ગમૂળ 2 નો વર્ગ થાય 4 સોરી વર્ગમૂળ 2 નો વર્ગ અહીંયા થશે
વર્ગમૂળ એટલે 2 2 ઉડી જશે વર્ગનો 2 એટલે આ વર્ગ છે 2 ફરીવાર ધ્યાન આપજો વર્ગમૂળ 5 નો વર્ગ એટલે કે 5 અહીંયા 5 2 10 વર્ગમૂળ બંને આવે છે એટલે ગુણાકાર થઈ ગયો 10 મૂકી દીધા પહેલા 2 અહીંયા વર્ગમૂળ નિશાની એટલે વર્ગ 2 ઉડી ગયા એટલે વધ્યા કેટલા 2 એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય 2 હજી પણ સાદું રૂપ આપો તો 5 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 7 7 2 વર્ગમૂળમાં 10 તો આ એનો જવાબ મળશે હવે આ બંનેનો સરવાળો લઈએ શું કામ કારણ કે અહીંયા વર્ગમૂળ વાળી સંખ્યા છે અને આ વર્ગમૂળ વાળી સંખ્યા નથી આ દાખલો આના મુજબનો જ છે જો એ સૂત્ર છે બાદબાકી અને સરવાળો એની સંખ્યા 5 વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 તો શું થાય વર્ગમૂળ 5 નો વર્ગ માઈનસ વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર વર્ગમૂળ 5 નો વર્ગ કરશો એટલે 5 માઈનસ વર્ગમૂળ 2 નો વર્ગ અહીંયા જે આપણે વર્ગમૂળ 2 નો વર્ગ એટલે કેટલો થાય 2 તો 5 માંથી 2 જાય તો કેટલા વધશે અહીંયા 3 5 માંથી 2 જાય તો જવાબ મળે આપણને અહીંયા 3 તો આવી રીતના દાખલાઓ સાદુરૂપ આપણને આપણે ઉકેલી શકીએ છીએ કે જેમાં વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગમૂળ વાળી સંખ્યા સાથે ગુણાકાર કરશો તો થઈ જાય વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર વર્ગમૂળ 6 પણ એક સંખ્યા વર્ગમૂળ વાળી હોય અને એક વર્ગમૂળ વગરની હોય એટલે કે 3 અને વર્ગમૂળ 2 તો એમાં ગુણાકાર થતો નથી એટલે જેમ છે તેમના તેમ એને મૂકવામાં આવે છે બરાબર આગળ જોઈએ હવે દાખલા નંબર 3 પ્રશ્ન નંબર 3 યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે બરાબર જે અહીં આગળ મેં દર્શાવ્યું છે કે પાઈને તમે કઈ રીતે દર્શાવતા હોય છે કે c / d બરાબર c એટલે કે પરિઘ અને d એટલે કે વ્યાસ તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે કઈ સંખ્યા છે અસમય સંખ્યા તો આ વિરોધાભાસનો ઉકેલ તમે કેવી રીતે લાવશો એ આપણે અહીંયા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્ન મોટા ભાગે પરીક્ષામાં નથી આવતા હોતા કારણ કે થિયરીકલ પ્રશ્ન છે પરંતુ જાણકારી માટે આપણે આ પ્રશ્ન અહીંયા ઉકેલીએ છીએ જોઈએ મુદ્દા પાઈને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવે જે અહીંયા આપણે કીધું છે કે બંનેના ગુણોત્તર ગુણોત્તરમાં તમને ખ્યાલ આવે કે c / d એટલે કે c / d આ સ્વરૂપે દર્શાવે છે બીજું શું તો કે ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિમાં આપણે જોયું કે જેમ જેમ વિપુલદર્શિતાની સંખ્યા વધતા જઈએ તેમ તેમ વધુ ચોકસાઈ મળે આપણે જોઈ ગયા આગળ ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિમાં કે જેમ જેમ તમે એમાં સંખ્યાઓ વધતા જશો જેટલી સંખ્યા તમે વધારે અંદર અંદર લેતા જશો તેમ વધુ પરફેક્ટ ચોકસાઈ વધુ આપણને મળશે પરંતુ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ રહેલ હોવાથી પરિઘ અને વ્યાસનું ચોકસાઈ માપ જાણવું અશક્ય આપણે એ પણ વાત કરી ગયા હતા કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિમાં જોયું હતું કે બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય વાસ્તવિક સંખ્યાઓ તો અહીંયા વ્યાસ અથવા તો પરિઘનું ચોકસાઈ પૂર્વક માપ મળવું અશક્ય પણ હોઈ શકે કારણ કે અંદર તો કેટલી બધી સંખ્યાઓ હોય ને અસંખ્ય છે ઉપરાંત જો આપણે વિપુલદર્શિતાની સંખ્યા વધારીએ તો દરેક તબક્કે આ માપમાં થોડો તફાવત પણ મળે થોડો તફાવત આવે જ તે જો તમે સંખ્યા એની વધારતા જાઓ જેમ જેમ આગળ જતા જાઓ એમ દરેક વખતે થોડો તમને તફાવત મળે એવું પણ શક્ય હોય કે પરિઘ અને વ્યાસનું માપ અસમય સંખ્યા મળે ક્યારેક એવું પણ બને કે આગળ ને આગળ અનંત અનાવૃત મળતી હોય દશાંશ અભિવ્યક્તિ તો આપણે એવું પણ કહી શકીએ કે અસમય સંખ્યા પણ મળી શકે પરિઘ અને વ્યાસ આથી પાઈ બરાબર સી ના છેદમાં ડી એટલે કે એનો ગુણોત્તર હોવાથી પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હોવાથી હોવા છતાં પણ પાઈ ને અસમય સંખ્યા છે તેમ તેમાં કોઈ વિરોધાભાસ થતો નથી કે આવું હોવા છતાં પણ આ કેવી સંખ્યા છે અસમય સંખ્યા શા માટે આપણે જોયું કે વિપુલદર્શિતા પદ્ધતિમાં બે અંકોની વચ્ચે અસંખ્ય સંખ્યા હોય બે વાસ્તવિક સંખ્યાની વચ્ચે તો એમાં ચોકસાઈ પૂર્વક તમને એનું માપ નથી મળતું કોનું વ્યાસનું કે પરિઘનું ચોકસાઈપૂર્વક માપ નથી મળતું ઉપરાંત ક્યારેક એવું પણ બની શકે કે આ માપ વ્યાસ અથવા પરિઘનું માપ અસમય સંખ્યા પણ હોય એટલા માટે અનંત અનાવૃત થાય બરાબર એટલે અહીંયા અસમય સંખ્યા મળે છે એના કોઈ વિરોધાભાસ થતો નથી એટલે આપણે કહી શકીએ કે આથી પાઈ બરાબર સી / ડી એટલે કે ગુણોત્તર છે કોનો કોનો પરિઘ અને વ્યાસનો હોવા છતાં પણ પાઈ જે અસમય સંખ્યા છે અને એમાં કોઈ વિરોધાભાસ નથી હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે જોઈ ગયા અગાઉ વર્ગમૂળમાં 9.3 વાળો હવે આપણે જોઈએ દાખલા નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 તમને એવું કહેવામાં આવ્યું છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો
વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા 10મા ધોરણમાં પણ પહેલા પ્રકરણમાં આપેલા છે એટલે ધ્યાન આપજો થોડું અહીંયા છેદનું સમીકરણ કરવું એટલે કે છેદમાં જે સંખ્યા હોય હું તમને શીખવાડું એટલે ખ્યાલ આવશે પહેલી સંખ્યા છે એમાં પહેલી રકમમાં એવું હોય કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 તો આનું સાદુરૂપ સમીકરણ માટે શું કરવાનું વર્ગમૂળ 7 આવ્યા છે તો ગુણાકારમાં વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 લઈ લેવાનું 5 ના છેદ જ્યારે કોઈ એક જ સંખ્યા છેદમાં આપી હોય તો આ જ સંખ્યાનો ગુણાકાર અંશ અને છેદ સાથે કરવાનો બરાબર જો એક સંખ્યા હોય તો હવે આનું સાદુરૂપ આપો તો વર્ગમૂળ 7 ગુણ્યા 1 એટલે કે વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 7 આ એનો જવાબ મળે બરાબર જ્યારે એકલી સંખ્યા હોય તો અને જેમ તમને 1 ના છેદમાં વર્ગમૂળ 2 આપ્યા હોત તો 7 ની જગ્યાએ 2 લખવાનું બાકી આ જ રીતે થશે બરાબર પરંતુ આવો દાખલો જ્યારે હોય બરાબર હવે બાકીના બધા એવા જ દાખલા છે ત્યારે શું કરવાનું જો વિદ્યાર્થીઓ તમને આપે છે સંખ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 તો ગુણાકારમાં કઈ સંખ્યા લેવાની આ જ સંખ્યા પરંતુ અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ લેવાનું વર્ગમૂળ 7 વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 વર્ગમૂળ 6 આવું શા માટે તો જો આવું સૂત્ર બને x - y અને x - y એટલા માટે તો આનું સાદુરૂપ તમે આપો તો શું થાય ઉપરનું જે છે આ કોઈ એક સાથે ગુણાય એટલે એનો જ રહેવાનું છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળમાં 6 આનું તમે સાદુરૂપ આપશો બરાબર તો શું થશે વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 આવી રીતનું મળે છે હજુ તમે આગળ સાદુરૂપ આપો તો શું થાય ઉપરનું આમ નામ રહે છે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 પરંતુ આ x - y અને x - y એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ વર્ગમૂળમાં 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં 7 નો વર્ગ કેટલો થાય વર્ગમૂળ 7 નો વર્ગ 7 માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ 6 એટલે કે આનું સાદુરૂપ તમે આપશો તો શું થશે ઉપરનું આમ વધે છે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 પરંતુ 7 માંથી 6 છે એટલે કેટલા વધે 1 એટલે છેદમાં 1 ન લખો તો પણ ચાલશે આ એનો જવાબ તમને અહીંયા મળે છે બરાબર છે ફરી વાર ધ્યાન આપજો આખા દાખલામાં શું કર્યું આપણે કે અહીંયા જે સંખ્યા હતી વર્ગમૂળ વાળી એની એ જ સંખ્યા અહીંયા લેવાની છે ગુણાકારમાં શેમાં લેવાની છે ગુણાકારમાં પરંતુ અહીંયા માઇનસ હતા તો અહીંયા બંનેમાં કેવા રાખવાના પ્લસ શા માટે આપણું સૂત્ર બને ને x વત્તા y અને x ઓછા y હોય તો શું થાય x નો વર્ગ માઇનસ y નો બરાબર છે જોઈએ દાખલા નંબર 3 માટે અહીંયા આપણે રીતના 1 ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા અહીંયા પ્લસ છે તો અહીંયા કેવા કરશો વિદ્યાર્થી મિત્રો માઇનસ તો વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 બરાબર શું થાય ઉપરનો એક ગુણાકારમાં એમ નામ રહેશે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળમાં 2 હવે હું ડાયરેક્ટ ગુણાકાર વર્ગ લખું છું x વત્તા y અને x ઓછા y છે તો આને જેમ થશે x ને ઉડાડું છું ડાયરેક્ટ તો વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ તો છેદમાં શું થશે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ એટલે કે 5 માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ એટલે કે 2 તો જવાબ આવશે છેદમાં કેટલો 3 5 માંથી 2 ગયા તો 3 અંશમાં કઈ ફેર પડશે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર 4 અહીં આપેલો છે પરંતુ આપણે કઈ જગ્યા નથી એટલે અહીં પહેલો દાખલો છે પૂછી નાખું છું દાખલા નંબર 4 ની રકમ શું આપે વિદ્યાર્થી મિત્રો જો દાખલા નંબર 4 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ 2 જોઈએ દાખલા નંબર 4 માટે શું કરીશું આપણે આગળ મુજબ જ કરવાનું છે તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 2 બરાબર છે આની આ જ સંખ્યા કારણ કે x ઓછા y અને x વત્તા y સોરી અહીંયા વર્ગમૂળ નથી ફરી વાર ધ્યાન આપજો આપણી આગળ જે સંખ્યા છે માત્ર એક જ વર્ગમૂળ છે 7 ને 2 ને વર્ગમૂળ નથી એટલે કે વર્ગમૂળ 7 વત્તા 2 અને વર્ગમૂળ 7 વત્તા 2 કારણ કે અહીંયા 2 સાથે વર્ગમૂળ 2 ઉપર વર્ગમૂળ આપેલું નથી બરાબર એટલે કે વર્ગમૂળ 2 નથી
સાદુરૂપ બાપ હતો શું થાય વર્ગમૂળ સાત વત્તા બે અને છેદમાં શું થાય જો એક્સ ઓછા હોય અને એક્સ વત્તા હોય તો એક્સ નો વર્ગ એટલે કે વર્ગમૂળ સાત નો વર્ગ માઇનસ વાય નો વર્ગ એટલે કે બે નો વર્ગ સાદુરૂપ આપો તો વર્ગમૂળ સાત વત્તા બે હવે વર્ગમૂળ સાત નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો સાત વત્તા બે નો વર્ગ કેટલો થાય ચાર એટલે કે અહીંયા વર્ગમૂળ સાત વત્તા બે અહીંયા શું કરશો આપણે બાદ બાકી છે સાત માંથી ચાર છે તો વધે કેટલા અહીંયા ત્રણ બરાબર તો આ એનો અહીંયા જવાબ મળે છે કે વર્ગમૂળ સાત વત્તા વર્ગમૂળ બે હતા બરાબર છેદમાં બાદ બાકી થઈ સાત માઇનસ બે એટલે કેટલા વધે છે સોરી સાત માઇનસ ચાર એટલે કેટલા વધે છે અહીંયા ત્રણ બરાબર તો આ રીતના દાખલાઓ તમારે દસમા ધોરણમાં પણ ઉપયોગી થશે એટલે થોડી પ્રેક્ટિસ રાખજો અને આવા કેટલાક ઉદાહરણ તમે જાતે પણ તૈયાર કરજો હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 પૂર્ણ કર્યો હવે આગળના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે સ્વાધ્યાય 1.6 ની શરૂઆત કરીશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ